राम जय हिंद। हूँ शू लालू आहिर मित्रों, आज हूँ तमामे तमाम मारा मित्रों वडीलो ने मारा हिंदू भाइयों ने अठारे वरण ने हूँ वीडियो बतावा मागू। खास जोजो कि भाई आज थी आठ दस दिन पहला जी मेटल घटी थी जूनागढ़ की अंदर मित्रों, बिनकायदेसर में मस्जिद उभी कर देवामां आवे मित्रों, पछी न्या कानून मस्जिद पाड़वा जाए तो अमुक अमुक लोग टोड़ू वड़ी ने इनी ऊपर हमलो करवामां आवे। वीडियो पण मारी पासे छे, वीडियो पण हूँ बतावीश ने हूँ तो खुलेआम सरकार ने खास अपील करवा मागू कि आवा लुखा तत्वों ने खुलेआम सजा आपो ने मारा हिंदू भाईओ ने कहूँ कि आमां जो केटला टोळा छे, केटला पत्थर मारो करे, आनी एकता जो तमे एवी ज एकता तमे आपणी हिंदू धर्म में राखो तो ज आवा लोकोने खबर पड़े, नकर खबर नहीं पड़े, भविष्य में पण नहीं पड़े। ने मित्रों घणो नुकसान पण कर्युं કે ભાઈ પથ્થર મારો કર્યો, પછી જનતાને આપણે પબ્લિકની ગાડીઓ ભાંગી નાખવામાં આવી, હોન્ડા બાળી નાખવામાં આવી, એક સરકારી બસ ભાંગી નાખવામાં આવી, બધા વિડિયા મારી પાસે છે હું બતાવી ને આ મોટા મોટા જેટલા મોટા મોટા કલાકારો છે ને, કલાકારો છે, મોટા મોટા સ્ટાર છે, કે ભાઈ નાના નાના મુદ્દા તો હવ ઉપાડે, આવા મોટા મોટા મુદ્દા ઉપાડીને તમે પબ્લિકને જાગૃત કરો તો ખબર પડે કે ભાઈ દિલ્હીની અંદરમાં દીકરીને ખુલ્લે મારી નાખવામાં આવે, તમે એવા વિડીયા મૂકો તો આવા વિડીયા તમે પબ્લિકને બતાવો કેમ નથી બતાવતા? કયો ને ત્યાં જવાબ આપો ને, અમુક અમુક તો ખોટા ખોટા વિડીયોમાં કે ભાઈ ઇન્સ્ટામાં બરારા જ પડતા આવડે, ખુલ્લે આમ હું વિડીયા બાબતથી કહું, હું હજી પણ કહી દઉં હું કોઈ સમાજનો વિરોધી નથી, હું અઢારે વરણને માનું, મને માને ન માને પ્રશ્ન એનો છે, એ લાલા આહિરનો નથી। ને મિત્રો મારી પાસે જે આ વિડીયો છે ને, હું તમને વિડીયો બતાવું, પહેલાં એ તમે વિડીયો જુઓ પછી તમે મને કહેજો સાચું છે કે ખોટું છે। આ લોકોને કેટલી, હું તો પુકાવત છું કે જો આ લોકોને પાછળથી જ ઘા કરતા આવડે, સામે સાચીથી ઘા નહીં કરે, પાછળથી જ ઘા કરશે। ને મિત્રો પથ્થર મારો કરે, આમ તો પૂગી લગે નહીં, પછી પથ્થર મારો જ કરવો પડે એને, આવવાની સામે સાચી લડો નહીં તો અમને પણ ખબર પડે કેટલા વિયા ફો થાય અમે તમને બતાવીએ, પછી પથ્થર મારો કરતા આવડે। મિત્રો જોવો વિડીયો, આ વિડીયો છે આપો, આમાં એની ઓકાત પર ખબર પડી જાય આ વિડીયા બાબતથી। મિત્રો હજી વિડીયો પૂરો નથી થયો, આખો વિડીયો હું અઢારે વરણને બતાવી, જે મસ્જિદ છે એનો પણ વિડીયો હું બતાવી, બિનકાયદેસરમાં ઊભી કરેલી છે એ પણ હું બતાવવાનો છું, એના અમુક મારી મેળે પ્રૂફ પણ છે કે બિનકાયદેસરમાં મસ્જિદ ઊભી કરી લેવામાં આવેલી છે। મિત્રો આ છે મસ્જિદ જૂનાગઢની અંદરમાં છે,
મિત્રો આ છે સરકારી બસ ને ખુલ્લેઆમ ભાંગી નાખવામાં આવેલી છે એ પણ વિડીયો જોયો મીડિયામાં બતાવે છે એવું નથી કે નથી હું આ વિડીયો જોઈને હું વિડીયો બનાવું મિત્રો આ હતો વિડીયો કે આવી રીતના બધી ઘટના ઘટેલી હતી ભાઈ જૂનાગઢની અંદર અને મિત્રો હું તો ખુલ્લેઆમ કહી દઉં કે ભાઈ પોલીસ તંત્રને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે ભાઈ જૂનાગઢના કે ભાઈ આવી રીતના કાબૂમાં ટોળાને કર્યું પણ ને મારી પાસે બીજા મસ્જિદના ફોટા એ છે મિત્રો ફોટા પણ જોજો કેવી રીતના છે હું નહીં ને મિત્રો હું અઢારે વર્ષને કહેવા માંગુ કે આ લોકો છે ને પાછળથી જ ઘાટેડ છે હામી સાચ્ય નહીં આવે હામી સાચ્ય તો આની ફાટે ડ્રાઈવર હોય ને તો હામી સાચ્ય આવી જાય જો અમે મળવા પણ તૈયાર છે પછી ગમે એ થાય એટલે તમારા ડાકલા તમારા બંધ કરી દેજો ઇન્ડિયાની અંદરમાં જો રહેવું હોય છે તો કાયદાનું પાલન કરવું પડશે નકર હું તો કહું જ છું પાકિસ્તાન ભેગી ના થઈ જાવ ને ભાઈ તો આ શું તમારું કામ છે હવે અહીંયા ખોટા અત્યાચાર સહન કરવામાં નહીં આવે ખુલ્લેઆમ મીડિયા બાબતથી કહીએ અમે ખોટા અત્યાચાર હવે સહન કરવામાં નહીં આવે રહેવું હોય તો પ્રેમથી રહ્યો ઇન્ડિયાની અંદરમાં ને ઇન્ડિયાની અંદરમાં તમારે ન રહેવું હોય તો પાકિસ્તાન છે જ ન્યા વ્યક્તિ હું થઈ જવાય હું કોઈ સમાજનો વિરોધી નથી હજી પણ કહી દઉં મીડિયા બાબતથી હું કોઈ સમાજનો વિરોધી નથી પણ આ અત્યાચાર થાય ને ન્યા હું અવાજ ઊભો ઉઠાવું એટલે માપમાં રહેજો પછી ન કહેતા કે કીધું નહીં પેલા તો હું જૂનાગઢ પોલીસ તંત્રને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે પછી આવા લોકોના ખુલ્લા ફાયડા ખુલ્લેઆમ માર્યા એ પણ ત્યાં મસ્જિદે માર્યા એ વિડીયો પણ મારી પાસે આવ્યો જોવો ખોટું કર્યું નથી આ જગ્યાએ ધારો તો અમે એવું નથી કરતા અમારો વાક હોય તો અમારા પણ ફાટી જાય અમે એમ નથી કહેતા
પણ આવા ખોટા ખોટા કાંડ થાહે ત્યાં લાલુ આહિર ખુલે આમ બોલશે, પછી એક બે ને હરાત લાવ, લાલા આહિર નો વેચ ભરવો હોય તો ભરી લેજો, જે કરવું હોય કરી લેજો, પણ હવે આ તમારા દાખલા હવે નહીં હાલે. પછી નો કેતા કે કીધું નહીં. ને મિત્રો, હું તો આ સરકારને પણ અપીલ કરવા માંગુ, ખાસ નોંધ લઈ કે આ મસ્જિદ જી છે બિન જગ્યામાં ઉભી કરવામાં આવેલી છે, બિન કાયદેસરમાં ઉભી કરવામાં આવેલી છે. તો મિત્રો, એ પડી જ જવી જોઈએ, એ રેવી ન જોઈએ. એ ભાઈ, ન્યા બિન જગ્યામાં ઉભી કરી દે તો એમ તો ન હાલે. હા, આગળ કાયદેસર હોય તો બરોબર છે, તો તમે ન્યા રાખો, કે પછી તમે પથ્થર મારો કરો, તો તમારા બાપનો બગીચો નથી, તે તમે પથ્થર મારો કરો ને તમે આમ કરો. તો અમને ખાલી એક વખત સરકાર કહી દે ને, પછી તમે પથ્થર મારો કરીને બતાવજો. અમને પણ કાવડે કરતા, એવું નથી કે અમને નથી આવડતું, અમે કઈ બંગડિયું પેડ્યું નથી ને, અમે લડીએ તો ખુલે આમ આવીને લડીએ, તમારી ભેડે પથ્થર મારો ન કરીએ. એટલે ખોટા ખોટા તમારા દાખલા બંધ કરી દેજો, પછી ન કહેતા કે કીધું નહીં. ને જુનાગઢની પોલીસ તંત્રને ખૂબ ખૂબ ધન્યવાદ, કે બહુ સારું કામ કર્યું. ને સરકારને પણ હજુ અપીલ કરવા માગું કે આ મસ્જિદ છે એ ન્યા ન રહેવી જોઈએ, બિન જગ્યામાં મસ્જિદ છે ને એ ન્યા ન રહેવી જોઈએ. ત્યાં જગ્યા હકરાઈ પડતી પણ હોય, વાહનોને જવામાં તકલીફ પડે, વાહનોને આવવામાં તકલીફ પડે, ગમે ત્યાં ઊભી બિન જગ્યામાં કરેલી હોય. મિત્રો, એ પણ ફોટા મેં બતાવેલા છે, કાયદેસર બધું છે. એટલે મિત્રો, આ તો વિડીયો, ને હું તમામે તમામ મારા હિન્દુ ભાઈઓને પણ કહેવા માગું, ખાસ એટલે ખાસ આપણા હિન્દુની એકતા રાખો. હિન્દુની એકતા રહેશે ને તો એની માનો ટાંગો મારે કોઈની ત્રેવર નથી, કે આપણે હામું ઊંચી આંખ કરીને જોહે. એટલે ખાસ એટલે ખાસ મારા ભાઈઓને, હિન્દુ ભાઈઓને કહું, એકતા રાખજો. મિત્રો, હું હજી પણ કહેવા માગું, સ્પષ્ટ કરી દઉં, હું ફેમસ થવા હાટુ વિડીયા નથી બનાવતો. ઓલરેડી આપણે ફેમસ છીએ, આપણે ફેમસને કંઈ લાગે વળગતું નથી કે ભાઈ લાલુ આહિર ફેમસ થવા આટું કે ફોલોવર આટું વિડીયા બનાવે. આ હું ઘટના છે ને, ઘટેલી ઘટના છે ને, એ હું ખુલે આમ બતાવું, હું કંઈ ફેમસ થવા આટું નથી બનાવતો. જય મુરલીધર. મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, નકર અભિનંદન.